બાંગ્લાદેશમાં આજે જે બળવો થયો કેમ થયો એ આપણે ગ્રાફિકલી સમજાવવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપ વધુ સારી રીતે સમજી શકો. તો આપ જો સરકારી નોકરીમાં 30% અનામત, આઝાદીની લડાઈ લડનારના પરિવાર અને સંબંધીઓને લાભ મળે. આ કઈ લડાઈ? જે 1971માં બાંગ્લાદેશ આઝાદ થયું પાકિસ્તાનમાંથી, ત્યારે જે લોકો લડ્યા તેમના પરિવારને 30% અનામતની વાત છે. સુપ્રીમ કોર્ટે નિર્ણયને પલટ્યો. હમણાંની જે વાત છે તે થોડા દિવસો પહેલા, નોકરીમાં 93% કોટા મેરિટ બેઝ પર રખાયો અને આ ઐતિહાસિક નિર્ણય બાંગ્લાદેશ માટે હતો. અને આ સ્થિતિ વિરોધ બાદ સરકાર બેકફૂટ પર આવી અને સરકારે સુપ્રીમ કોર્ટનો આદેશ માની લીધો, પરંતુ તે છતાં પણ પ્રદર્શન યથાવત રહ્યા અને આજે જે દિવસ છે તેની નોબત આવી, કારણ કે સતત વિરોધ યુવાઓ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ મુખ્યત્વે સરકારથી નારાજ છે, કારણ કે શેખ હસીનાની સરકાર 15 વર્ષથી છે, નારાજગી સ્વાભાવિક જોવા મળી રહી છે અને એટલે સરકારે શૂટ એન્ડ સાઇડનો ઓર્ડર આપ્યો. સુરક્ષા દળોની બર્બરતાથી પણ નારાજગી રોકેટ ગતિએ આગળ વધી, કારણ કે જો સરકારે પહેલેથી વાર્તાલાપ કર્યો હોત તો કદાચ સ્થિતિ અલગ હોત, પરંતુ બળ પ્રયોગ કર્યો તેને કારણે આ સ્થિતિ સર્જાઈ અને શેખ હસીના સામે આક્રોશ સતત વધતો ગયો. પ્રદર્શનકારીઓ 300થી વધારે, માત્ર સેનાએ બળ ઉપયોગમાં લીધો એટલે મોત થયું અને એ મોતને કારણે આરપારની જંગ સર્જાઈ. એટલે આપ સમજો, સરકાર અને જનતા વચ્ચે આરપારની જંગ. રાજકીય લડાઈ હોઈ શકે, કદાચ કોઈ પણ સરકાર તેને પહોંચી શકે, પરંતુ શેખ હસીના પરથી ઉદાહરણ એ શીખવાની વાત છે કે સરકાર અને જનતા વચ્ચેની લડાઈમાં ક્યારેય કોઈ સરકાર જીતતી નથી. શેખ હસીના 3 વાર સતત પ્રાઇમ મિનિસ્ટર રહ્યા, 4થી વાર જીત્યા અને હવે આ સ્થિતિમાં શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું. કદાચ તેઓએ જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા બાદ સ્વપ્ને નહીં વિચાર્યું હોય કે ઓગસ્ટ મહિનામાં આટલા ઓછા સમયગાળામાં તેઓએ રાજીનામું આપવું પડશે. એક નિર્ણય અને